રાજકોટની આજી જીઆઈડીસીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકવાનો કેસ. ત્રણ કારખાનામાં ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. 15 લાખથી વધુની રોકડની ચોરી કર્યાનો અંદાજ લગાવાયો. થોરાળા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી છે. ગઈકાલે કમાણી એન્ડ સન્સ નામની ફેક્ટરીમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. ગેંગે શટર તોડીને ચોરીઓ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. સીસીટીવી હાથ લાગતા પોલીસે આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરી. સંવાદદાતા શનિ આપણી સાથે લાઈવ જોડાયેલા છે. શનિ, રાજકોટની આજે જીઆઈડીસીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકવાના કેસ મામલે અપડેટ્સ મળ્યા છે, શું અપડેટ્સ? સોનલ, જીતના વાત કરવામાં આવે તો રાજકોટના આજી જીએડીસીમાં કમાણી સન્સ જે કંપની રહી તેમાં ચડ્ડી બનિયાધારી ગેંગનો આતંક છે તે જોવા મળ્યો હતો. એક કારખાનો નહીં પરંતુ ત્રણ ત્રણ કારખાનાને ટાર્ગેટ કરવામાં આવતો. એક કારખાનામાંથી રોકડ 15 લાખ જેટલા રોકડની ચોરી કરીને ચડ્ડી બનિયાધારી ગેંગ છે તે ફરાર થઈ ચૂકી છે. બીજા અન્ય બે શટરો છે તે તોડવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી કોઈ મુદ્દામાલ ન મળ્યો હતો. વાત કરવામાં આવે તો આ સમગ્ર ઘટનાને લઈને ગઈકાલે પોલીસ કમિશનર, થોરાળા પોલીસનો સ્ટાફ, તમામ આ મામલે તપાસ પણ કરવામાં આવી હતી. બીજી તરફ વાત કરવામાં આવે સોનલ તો રાજકોટમાં 3 દિવસ પહેલા જ રાજકોટ પોલીસ કમિશનરે અગાઉ જે ચડ્ડી બનિયાનધારી ગેંગ પકડાયેલી હતી તેની સામે ગુચ્છી ટોકનો ગુનો પણ દાખલ કર્યો હતો. તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે કે ગુચ્છી ટોકના ગુનામાં અત્યારે વધુ એક વખત ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક છે તે જોવા મળી રહ્યો છે. આજે 24 કલાક ઉપરનો સમય થઈ ચૂક્યો છે પરંતુ હજી આ ગેંગના કોઈ સભ્ય પકડાયા નથી. હાઈવે પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાના સીસીટીવી છે તે નાખવામાં આવ્યા છે પરંતુ આ ગેંગ થોડા વિસ્તાર થઈને રાજકોટના ભાવનગર રોડ થઈને સિટી તરફ આવી છે કે અન્ય તરફ ગઈ છે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. 15 લાખની માલમત્તા રોકડ લઈને આ ગેંગ છે તે ફરાર થઈ ચૂકી છે, ચોરી કરી છે. સમગ્ર બાબતને લઈને પોલીસ સામે ફટકાર છે તે ફેંકી રહી છે. ત્યારે ચડ્ડી બનિયાનધારી ગેંગનો વધુ આતંક આવે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. જી સોનલ. શનિ, ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે અને ઘરફોડ ચોરીના કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકેલી છે ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઉદભવી રહ્યા છે કે પોલીસ શા માટે હજુ પણ ચડ્ડી બનિયાનધારી ગેંગને ઝડપી નથી શકી. જે તે વાત કરવામાં આવે સોનલ તો રાજકોટમાં અગાઉ ચડ્ડી બનિયાનધારી ગેંગ છે તે પકડાઈ ચૂકી છે. આ તેના જ લગતી આવી અલગ અલગ ગેંગો છે તે સક્રિય હોય છે. અન્ય રાજ્ય તરફથી આ ટોળકીઓ છે તે આવતી હોય છે, રેકી કરતી હોય છે, અલગ અલગ વેશ ધારણ કરીને દિવસ દરમિયાન રેકી કરતી હોય છે. બાદમાં તેઓ એક સમયે એક રાત્રિના રોજ ટાર્ગેટ કરતી હોય છે, અલગ અલગ વિસ્તારને ટાર્ગેટ કરતી હોય છે. ખાસ તેઓ રાત્રિના સમયે ચડી અને ગંજી પહેરીને નીકળતા હોય છે ને હાથ અને પગે તેલ ચોપડીને નીકળતા હોય છે કારણ કે કોઈ પકડે તો તેઓ નીકળી શકે છે. આ સમગ્ર બાબતની તેઓની મોડસ ઓપરેન્ડી છે તે જોવા મળતી હોય છે. હાલ તો થોડા પોલીસ સામે આ પડકાર છે તે જોવા મળી રહ્યું છે પરંતુ આ પડકારને થોડા પોલીસ ક્યારે પકડી શકશે તે પણ જોવાનું રહેશે. 4-5 દિવસ પહેલા પોલીસ કમિશનરે આવી જ એક ગેંગ જે ચડી બનિયાનધારી ગેંગ હતી તેની સામે કાર્યવાહી કરીને ગુચ્છી ટોકનો ગુનો તો દાખલ કર્યો છે પરંતુ વધુ એક ચડી બનિયાનધારી ગેંગ છે અત્યારે સામે આવી રહી છે અને તેની સામે હવે પોલીસ પડકાર એટલે કે પોલીસ કઈ રીતે પકડશે અને પકડાયા બાદ તેના વિરુદ્ધ હવે કઈ રીતની કાર્યવાહી થશે. અન્ય અન્ય આજે ચોરીના બનાવ બનવાના હતા કે કેમ કે ચોરીના બનાવ બને તે પહેલા પકડાય છે તે પણ જોવાનું રહેશે.